ઈયળના ઉપદ્રવમાંથી માંડ માંડ બેઠો થયેલા જગતનો તાત માથે વધુ એક મુશ્કેલી આવી છે એરંડા રાયડો ઘઉં સહિતના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે ગત વર્ષે દુકાળમાં પાક નુકસાનથી થઈ આ વર્ષે શરૂઆતમાં લખપતમાં તીડ જોવા મળ્યા હતા અને બાદમાં ઈયળનો ઉપદ્રવ અને મહિને મહિને કોમોસમી માવઠાએ ખેડૂતોની દશા બગાડી દીધી છે મંદીના માર વચ્ચે ખેડૂત ચિંતિત છે એક તરફ ઉત્પાદ ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી બીજી તરફ કુદરતી આફતોથી નુકસાની થઈ રહી છે સરકાર સહાયની જાહેરાત કરે છે પણ જ્યારે બેંક ખાતામાં રકમ જમા થાય ત્યારે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં તીડના ટોળાએ ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા બાદ હવે કચ્છમાં તીડની શક્યતાને પગલે ખેડૂતોના જીવ તાળવે છોટ્યા છે કમોસમી માવઠા ઈયળના ઉપદ્રવમાંથી માંડ માંડ બેઠો થયેલો કચ્છના ખેડૂતને ખેતીના દુશ્મન સામે લડવાની નોબત આવી છે કચ્છમાં બોર્ડર વિસ્તારમાં તીડના ઝુંડ જોવા મળ્યા છે જોકે તે નુકસાનકારક નથી પણ પવનની દિશામાં પરિવર્તન આવે તો વાગડ સહિત રાપરમાં તીડના ઝુંડ પ્રવેશ કરી શકે તેવી શક્યતાને પગલે તંત્ર એલર્ટ છે નામ કીર્તિભાઈ શક્યતા ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે અવારનવાર વાતાવરણમાં પલટો પણ આવે છે અને તીડનું આક્રમણ પણ હવે શક્યતા જોવા મળી રહી છે ત્યારે આ બાબતે શું કહેશો ખાસ એને ધ્યાનમાં રાખીને જે અત્યારે કમોસમી વરસાદના કારણે અમારા જે વર્ષાઋતુનો જે અમારો પાક છે એ અમારા હાથમાં આવ્યો નથી અને એ બધો જે જુવાર હતી ગાયના ઘાસચારા માટે કે જોવા જઈએ તો બીજો પણ આપણે ભૂતળી છે મગફળી છે કે એ બધી અમારી છે ને એ બધા ચરા જે હતા એ અમારા કારા થઈ ગયા ભૂતળીનો આપણે મગફળીનો ભાવ સારો મળ્યો નહીં અને એને ધ્યાનમાં રાખીને પાછું બીજું એવું સંભળાય છે કે કે અત્યારે જે તીડ આવે છે અને અમુક રાજ્ય અમુક જિલ્લાઓની અંદર આવી પણ ગઈ છે અને એ જો અહીંયા આવે તો અમારા પાકનું નુકસાન એટલું બધું થાય કે અમને અમારે દ્રષ્ટિએ એવું જોવા જાય કે અમને ભીખ માગીને ખાવું પડે એને ધ્યાનમાં રાખીને સરકાર યોજનાઓ તો કાઢે છે પણ અમને ધ્યાનમાં નથી હોતી કેમ કે બધા ખેડૂતો ભણેલા પણ નથી હોતા કે તમને સરકાર તરફથી સહાય મળે છે તો સરકાર એવું કરે કે જે વાડીના વાડી વિસ્તારની અંદર જે ગ્રામ સેવકો છે એ જાય અને ખેડૂતોને સમજાવે એની માહિતી કે તમને આ સરકાર તરફથી તમારું નુકસાન જે થયું હોય તે ભરપાઈ માટે આ સરકારનો જે સ્કીમ છે તો એનો તમે લાભ લઈ શકો પણ એ ગ્રામસેવકોને એ બધા પોતાની નોકરીને ધ્યાનમાં રાખીને ત્યાં જ બેઠા હોય અને ખાસ કરીને કચ્છ મિત્રની અંદર કહેતા હોય પણ ખેડૂતોને ટાઈમ જ ન હોય ક્યારે કચ્છ મિત્ર વાંચું કે ક્યારે ન્યૂઝ જોઉં પણ આપણે ગ્રામ ગ્રામસેવકોને વાડીઓવાડી નીકળી અને ખેડૂતોની માહિતી લેવી જોઈએ બસ મારું એ કેવું છે અને બીજું ધ્યાનમાં રાખીને એ કે અમને અમારો વારો ભીખ માંગવાનો ન આવે કેમ કે અમે એક આખા દુનિયાને તાત અમે ખેડૂત કહેવાય જો બધાને અમે દેતા હોય ધાન ખાવા માટે તો અમને પાછો ભીખ માગવાનો વારો આવે તો અમે શું કરી શકીએ